मांगरोळना फरंगटा गामनी डेममां अचानक भूवा पड्या। जूनागढ़ मांगरोळ मांगरोळना फरंटा गामे आवेला छेरा तळावमां कुदरती भूवा पड़ता चोमासानुं पाणी जमीनमां उतरी जता खेडूतोमां खुशी। मांगरोळ तालुकाना फरंगटा गामे एक अजीब घटना जोवा मळी छे, जेमां फरंगटा गामे तळाव आवेल छे ने जे तळाव दर वर्षे पाणीथी छलोछल थईने गामने तेमज सिंचाई माटे पाणी अपाय छे, परंतु आजे एक एवी घटना बनी छे के जिंदगीमां क्यारे आ गामे न जोई होय तेवी घटना सामे आवी छे। वात ज्यारे एम छे के आ तळावमां चोमासानुं पाणी आव्युं, परंतु तळावमां मोटो भूवो पड़ता आ तळावमां चोमासानुं बधुं पाणी आ भूવામાં સમાઈ ગયું અને તળાવ થયું ખાલી ખમ। આ ભૂવો ચોમાસાના આખા તળાવનું પાણી આ ભૂવાએ ખતમ કરી નાખ્યું। આવી ઘટના બનતા ગામ લોકોના ટોળાના ઘટના સ્થળે જોવા મળ્યા હતા। માંગરોળ ફરંટા ગામે છેલ્લા કેટલાય વર્ષથી ખોદાયેલ છેરા તળાવમાં ચોમાસાનું પાણી ભરાય છે, વધુ વરસાદ થાય તો આ તળાવ છલકાય ને દરિયામાં પાણી જાય છે, પરંતુ આ વખતે આ તળાવમાં એકાએક ભૂવો પડતા તળાવનું સમગ્ર પાણી જમીનમાં જતું રહ્યું છે। માંગરોળ તાલુકાના ફરંગટા ગામના સીમમાં આવેલ વેકળામાં આશરે તારીખ 10/9/2019 ના રોજ આશરે 1-1.5 વાગે અમે આ વેકરો જોવા આવેલ, એમાં છોકરાઓએ અહીં થોડું કાણું હતું ભોયરાનું એ જોયું ને જોયું તો એમાંથી હવા ઉત્પન્ન થતી હતી, એને લીધે વરસાદનું વેકરામ પાણી આવ્યું ને પાણી થોડું થોડું જતા અહીં ભોયરામાં થોડું થોડું ખોદતા પાણી આશરે 30-40% એ ભોયરામાં પાણી ગયેલ છે અને આગળ પાણી ગયેલ નથી, બધું પાણી અહીં રોકાઈ ગયું, તળાવ ભરાણું માંડમાં અને બીજું વધતું પાણી સીધું આ ભોયરામાં ગયું, એનાથી આજુબાજુની વાડી વિસ્તારમાં છે ને પાણીના તળ ઓછા આવ્યા, અને જો આ વેકરાની અતિશય સાફ સફાઈ થાય અને આજુબાજુ ચોખ્ખું થાય તો આ પાણી અંદર શોષણને હિસાબે ખારા પાણીની સમસ્યાનો હલ થાય। એક તરફ દરિયાઈ વિસ્તારને લીધે સમગ્ર પંથકમાં ખારાશને લીધે પાણી ઓખારા થાય છે, ત્યારે આ ફરંટામાં તળાવમાં ભૂવો થતા આસપાસના લોકોને કુવામાં પાણી મીઠા થવાની આશા સેવાઈ રહી છે, અને જો સરકાર દ્વારા આ તળાવ ઊંડું કરવામાં આવે તો ચોમાસાનું દરિયામાં જતું પાણી અટકે અને આસપાસના ખેડૂતોને લાભદાયક થાય। પીરબાપા નજીક વેકરો આવી ગયો છે અને પાણી પણ લગીસાણા તરફથી આવે છે, પણ આ એક મોટો બંધ પાળો થાય તો અહીંના આજુબાજુના જે નાંદરથી છે ફરંટા છે નગીચાણા છે મોટો ફાયદો રહે અને બધા ખેડૂતોને છે ને મીઠું પાણી થઈ જાય અને બંધ પાળો ખાસ જરૂર છે મોટો અને ઊંડો ને પોણું કરાવે એવો ફાયદો થાય તો બહુ સારું કે ફાયદો થયો આજુબાજુના ખેડૂતને બધાને ફાયદો થાય આ પોણો અને ઊંડું થાય તો ફાયદો થાય આજુબાજુના ખેડૂતોને અને પોળો થાય બહુ મોટો ફાયદો છે। એક તરફ સરકાર જળ સંચય માટે ખેડૂતોને જાગૃત કરે છે ત્યારે આ ફરંટાના તળાવમાં કુદરતી જળ સંચય થતા જોવા મળે છે, ત્યારે વધુ પાણીનું સંગ્રહ થાય તે માટે સરકારી યોજના બનાવે તો આ સમગ્ર દરિયાઈ પંથકમાં ખારાશનું પ્રમાણ ઘટી શકે તેમ છે। માંગરોળ તાલુકાના ફરંટા ગામમાં મારી વાડીની બાજુમાં વેકરો આવેલ છે, વેકરામાં ભોયરું નીકળતા આશરે 7-8 કલાક તેમાં પાણી ગયું અને આગળ ફરંટા ગામમાં કોઈશું નથી અને એના થકી વાડી વિસ્તારના જે કુવા છે તેમાં ફાયદો થયો છે અને આની કોઈ સહાય થાય અને પાણી રોકાય એ બાબત જો કોઈ સહાય થતી હોય તો આભાર।